આજે આપણે ગેલ્વેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ કે વોલ્ટેઇક કોષની રચના અને એની કાર્ય પદ્ધતિ વિશે ભણશું. તો કહેવાય કોને? તો કે વિદ્યુત રાસાયણિક કોષ છે એ કહેશો કોને? તો કે જે કોષ રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેવા કોષને કહેવામાં આવે છે વિદ્યુત રાસાયણિક કોષ. તો જુઓ બરાબર એની આપણે ડેફિનેશન છે એ સેટ થઈ જવી જોઈએ માઇન્ડમાં. કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેવી રચનાને કહેવાય છે વિદ્યુત રાસાયણિક કોષ. તો વિદ્યુત રાસાયણિક કોષ છે એવા અલગ અલગ નામોથી આપણે એને પરિચિત થવાનું છે. પછી ગેલ્વેનિક કોષ હોય અથવા તેને વોલ્ટેઇક કોષ તરીકે કહેવામાં આવે છે અથવા તેને ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ બે અર્ધકોષોને જોડવાથી કોષની રચના કરી શકાય. તો સૌ પ્રથમ કંઈક આપણે આ રીતે એક પાત્ર લઈએ. આને હું પાત્ર એ કહું છું. આ પાત્ર એની અંદર હું ઝીંક સલ્ફેટનું 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લઉં છું. હવે આ 1 મોલર સાંદ્રતા ધરાવતા ઝીંક સલ્ફેટના દ્રાવણની અંદર આપણે ઝીંકની ધાતુની પટ્ટી ડુબાડીએ છીએ. આ 1 મોલર ઝીંક સલ્ફેટનું દ્રાવણ તેની અંદર આપણે ઝીંક ધાતુની પટ્ટીને ડુબાડીએ. તો આ એક અર્ધકોષની રચના થઈ. અચ્છા હવે તેવી જ રીતે હું એક બીજું પાત્ર લઉં છું. ધારો કે અર્ધકોષ છે એને આ ઝીંકની પટ્ટી છે. ઝીંકની પટ્ટી તો અર્ધકોષને આપણે સાંકેતિક નિરૂપણમાં લખવું તો આ રીતે લખી શકીએ કે ભાઈ ઝીંકની પટ્ટી છે એને આપણે એના Zn+2 એટલે કે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી છે. તો ધાતુની પટ્ટી અને તેના ક્ષારના દ્રાવણ તો આ બંને વચ્ચે ધાતુની પટ્ટીને તેના ક્ષારના દ્રાવણમાં ડૂબાડવાથી બનતી રચના છે એ અર્ધકોષ થશે. તો આ અર્ધકોષનું આપણે આ રીતે સાંકેતિક નિરૂપણ કર્યું. હવે હું એક બીજું પાત્ર લઉં છું. આ બીજા પાત્રની અંદર મેં જોજો બરાબર સમજો કે આ બીજા પાત્રની અંદર મેં કોપર સલ્ફેટનું દ્રાવણ લઉં છું. હવે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ એની પણ આપણે સાંદ્રતા લઈએ છીએ 1 મોલર. તો આ 1 મોલર સાંદ્રતા ધરાવતું કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું. હવે તેની અંદર આપણે કોપર ધાતુની પટ્ટીને ડુબાડીએ. ચાલો વજન કરેલી ચોક્કસ વજન ધરાવતી કોપર ધાતુની પટ્ટી છે એને આપણે આ પાત્રની અંદર બરાબર ડુબાડીએ છીએ. તો આ રીતે આપણે રચના પ્રાપ્ત થશે. હવે જુઓ આપણે એક પ્રકારના અર્ધકોષની રચના થઈ. આ અર્ધકોષને આપણે આ રીતે બતાવી શકીએ છીએ. કોપર ધાતુની પટ્ટી છે તેના ક્ષારના દ્રાવણના સંપર્કમાં છે. એમાંનો સક્રિયાયન કયો? તો કે કોપર+2. અચ્છા આપણે દ્રાવણની સાંદ્રતા છે 1 મોલર લીધી છે તો એ નાનકડા કૌંસની અંદર આ રીતે આપણે 1 મોલર દર્શાવ્યું. હવે આ બે અર્ધકોષને આપણે જોડીએ તો આપણે કોષની રચના કરી શકાય. તો હવે એને જોડવા માટે એક આપણે યુ આકારની કાચની આવી એક ટ્યુબ લઉં છું. અચ્છા આ યુ આકારની કાચની ટ્યુબ કે જે આ બંને અર્ધકોષને જોડવાનું કાર્ય કરે તેના આ યુ આકારની કાચની ટ્યુબ છે એની અંદર આપણે એમોનિયમ નાઇટ્રેટ છે અથવા તો એમોનિયમ ક્લોરાઇડ છે અથવા તો પોટેશિયમ નાઇટ્રેટ છેનું દ્રાવણ ભરેલું હોય. તો આપણે આ રીતે આમ આ બંને છેડા છે એની અંદર આપણે રૂ છે અહીં રૂનું પૂમડું અથવા તો કોટન પ્લગ છે એ રાખેલું હોય. હવે આની અંદર આપણે શું ભરેલું છે? તો કે પોટેશિયમ નાઇટ્રેટ હોઈ શકે અથવા તો આપણે એમોનિયમ નાઇટ્રેટને પણ ભરી શકીએ છીએ. તો આની અંદર પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો એમોનિયમ નાઇટ્રેટને આપણે ભરી દઈએ. તો જો આ જે રચના થઈ યુ આકારની કાચની નળી કે જેની અંદર આપણે એમોનિયમ નાઇટ્રેટ અથવા તો આપણે પોટેશિયમ નાઇટ્રેટ ભરીએ છીએ અને બંને છેડાએ કોટન પ્લગ છે રાખેલ છે. તો આવી યુ આકારની કાચની નળીને કહેવામાં આવે છે ક્ષાર સેતુ. તો જો ક્ષાર સેતુ છે ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે. ક્ષાર સેતુનું સૌથી અગત્યનું કાર્ય બે અર્ધકોષને જોડવાનું અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બંને કોષની અંદર વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવી એ ખૂબ અગત્યનું કાર્ય કરે છે. હવે આ બંને કોષને આપણે ગેલ્વેનોમીટર મારફત બંનેને બાહ્ય પરિપથમાં જોડી દઈએ. હવે આ બંને અર્ધકોષને જોડી દઈએ એટલે આ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ છે શરૂઆત થશે. હવે
શરૂઆત કઈ રીતે થશે? તો કે જુઓ, આ ઝીંક ની પટ્ટી છે, તો ઝીંક ની પટ્ટી છે એમાં રહેલા ઝેડએન છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ઝેડએન પ્લસ ટુ માં રૂપાંતર પામશે. તો આ વિદ્યુત ધ્રુવ છે અહીં ઇલેક્ટ્રોન મુક્ત થતા જશે. તો આ વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વર્તે, અને જે વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે ત્યાં પ્રક્રિયા થશે ઓક્સિડેશન ની પ્રક્રિયા. તો આ ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ છે એ આપણે એનોડ પ્રક્રિયા તરીકે વર્તે છે, અને તમે જાણો છો કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય, અને પ્રક્રિયા દરમિયાન ઝીંક છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવી અને દ્રાવણમાં જશે, અને સાથે બે ઇલેક્ટ્રોન છે મુક્ત થશે. તો જો આ એનોડ ઉપર હંમેશા તમારે બરાબર મગજમાં બેસાડવાનું છે કે જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન ની પ્રક્રિયા થાય તે વિદ્યુત ધ્રુવ ને કહેવાય એનોડ. અહીં ઝીંક નો વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વર્તે છે, એના ઉપર ઓક્સિડેશન ની પ્રક્રિયા થાય. હવે તો કઈ ઇલેક્ટ્રોન પોતે ગુમાવે છે, એટલે આ વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી મેં નિશાની આપેલી છે માઇનસ. હવે અહીં કોપર સલ્ફેટ નું દ્રાવણ છે, તો કોપર સલ્ફેટ ના જલીય દ્રાવણમાં વન મોલર સાંદ્રતા વાળા દ્રાવણમાં કોપર પ્લસ ટુ આયનો છે. તો આ કોપર પ્લસ ટુ આયન છે એ દ્રાવણમાં રહેલા કોપર પ્લસ ટુ આયન ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે. અચ્છા, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે એટલે કોપર ના વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાશે, ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવશે અને મેળવીને પોતે રૂપાંતર પામશે. શેમાં રૂપાંતર પામશે? તો કોપર ધાતુ ની અંદર. તો જુઓ, આ વિદ્યુત ધ્રુવ કે જ્યાં રિડક્શન ની પ્રક્રિયા થાય તે વિદ્યુત ધ્રુવ ને કહેવાય છે કેથોડ. તો અહીં કોપર ના વિદ્યુત ધ્રુવ પર રિડક્શન ની પ્રક્રિયા થતી હોવાથી આ વિદ્યુત ધ્રુવ છે પ્રક્રિયા દરમિયાન કેથોડ તરીકે વર્તશે. અહીં પ્રક્રિયા દરમિયાન કોપર છે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને કોપર ધાતુ ની અંદર રૂપાંતર પામે છે. તો જો ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, આ વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વર્તે છે. જમણી બાજુના વિદ્યુત ધ્રુવ પર રિડક્શન ની પ્રક્રિયા થાય છે, માટે આ વિદ્યુત ધ્રુવ છે કેથોડ તરીકે વર્તે છે. હવે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં એનોડ થી કેથોડ તરફ વહન પામે છે. જો સૌથી અગત્યની વસ્તુ છે, બરાબર સમજાય છે ને કે ઝીંક ઉપર ઓક્સિડેશન થાય, ઇલેક્ટ્રોન ગુમાવે, આ ગુમાવેલું ઇલેક્ટ્રોન છે એ બાહ્ય પરિપથમાં એનોડ થી કેથોડ તરફ વહન પામે. તો વિદ્યુતનો પ્રવાહ છે તેનાથી વિરુદ્ધ દિશામાં હંમેશા વહન પામે, તો માટે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુતનો પ્રવાહ છે કેથોડ થી એનોડ તરફ વહન પામશે. હવે સમગ્ર ક્રોસ પ્રક્રિયા છે, તો સમગ્ર ક્રોસ પ્રક્રિયાને આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ ઝીંક છે એના કોપર સલ્ફેટ ના દ્રાવણ સાથેની પ્રેડોક્સ પ્રક્રિયા થશે, અને ઝીંક નું ઝેડએન પ્લસ ટુ માં રૂપાંતર થાય છે, અને કોપર છે તે કોપર ધાતુ ની અંદર રૂપાંતર થાય છે. તો જો હવે ઝીંક છે, જેવા ઝીંક નું ઓક્સિડેશન થઈ તો દ્રાવણમાં ઝેડએન પ્લસ ટુ નું પ્રમાણ વધતું જશે, તો ડાબી બાજુનું દ્રાવણ છે એની અંદર ધન વીજભાર ધીમે ધીમે પ્રાપ્ત થતો જશે. જમણી બાજુ તો કે કોપર પ્લસ ટુ છે દ્રાવણમાંથી આ વિદ્યુત ધ્રુવ પર ધીમે ધીમે જમા થતું ગયું, કોપર ના વિદ્યુત ધ્રુવ નું વજન વધતું જશે, દ્રાવણમાં સલ્ફેટ આયન નું પ્રમાણ છે એ હવે વધારે હશે. કોની સરખામણીમાં? તો કે કોપર પ્લસ ટુ ની સરખામણીમાં. તો આ બાજુનું દ્રાવણ છે વીજભાર વાળું બનશે, ઋણ વીજભારિત બનશે. તો જુઓ, જો કોષ પ્રક્રિયા દરમિયાન દ્રાવણો છે વીજભાર ધારણ કરે તો કોષમાં થતી પ્રક્રિયા છે અટકી પડે. તો એવું ન થાય તેના માટે બંને વિદ્યુત ધ્રુવોની અંદર તટસ્થતા જાળવી રાખવી પડે, અને આ તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય છે ક્ષાર સેતુ કરે છે. તો ઘણીવાર એક્ઝામમાં તમને બે માર્કના પ્રશ્નમાં પૂછાતું હોય છે કે ક્ષાર સેતુ એટલે શું અને તેનું કાર્ય જણાવો. તો આપણે રિપીટ કરી જાય એનો જવાબ આપણે આ રીતે આપી શકીએ કે એમોનિયમ નાઇટ્રેટ અથવા તો પોટેશિયમ નાઇટ્રેટ ભરેલી યુઆકારની કાચની નળીને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. ક્ષાર સેતુના મુખ્ય બે કાર્ય છે. પહેલું કાર્ય બે અર્ધકોષને જોડવાનું છે. બીજું કાર્ય બંને ક્ષારના દ્રાવણમાં વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું છે. ક્ષાર સેતુ મારફત આયનોનું વહન થાય છે અને તેના કારણે વીજભાર છે એ બંને દ્રાવણમાં તટસ્થ જાળવી શકાય
અને તે કારણે કોષની પ્રક્રિયાઓ છે સતત ચાલુ રહે. હવે થોડોક સમય બાદ તમે એવું બંને વિદ્યુતધ્રુવોને છોડી દો અને તમે બંને વિદ્યુતધ્રુવોના વજન નોંધો, તો તમે જોડાશે કે પહેલા કરતા ઝીંક ધાતુની પટ્ટીનું વજનમાં ઘટાડો થાય છે અને શરૂઆતમાં લીધો હોય એવી કોપર ધાતુની પટ્ટી છે તેના વજનમાં વધારો થાય છે. તો આપણે નોંધશું કે એનોડ ઉપર છે એ વજનમાં વધારો થાય, એનોડ ઉપર જે સોરી એનોડના વજનમાં ઘટાડો થશે, બરાબર નોંધશું આપણે કે અહીં ઝીંક છે એનું ઝેડ પ્લસ ટુ માં રૂપાંતર થયું તો એનોડના વજનમાં ઘટાડો થયો. જ્યારે એ કેથોડ ધાતુ છે કોપર છે તો કોપર દ્રાવણ માંથી કોપર ની પટ્ટી ઉપર જમા થયું તો આપણે લખશું કે ભાઈ કેથોડના વજનમાં વધારો થાય છે, કેથોડ છે એના વજનમાં વધારો થાય છે. તો આમ સમગ્ર કોષ પ્રક્રિયા દરમિયાન આપણે 1.1 વોલ્ટ જેટલો વિદ્યુતનો પ્રવાહ છે એ પ્રાપ્ત કરી શકાય. હવે ધારો કે મારે સમગ્ર કોષનું નિરૂપણ કરવું છે તો કઈ રીતે કરી શકાય, કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય? તો સાંકેતિક નિરૂપણની એક પ્રથા છે કે એનોડને હંમેશા ડાબી બાજુ દર્શાવવાનો અને કેથોડને હંમેશા જમણી બાજુ દર્શાવવાનો. ત્યાર પછી જો બે અર્ધકોષને જોડવા માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હોય તો બે આડી લાઈન રાખવાની અને ક્ષાર સેતુનો ઉપયોગ ન કર્યો હોય તો એક લીટીનો ઉપયોગ કરવાનો. અર્ધકોષને દર્શાવવા માટે ધાતુની પટ્ટી તેના સ્લેશ કરી અને તેના સક્રિય આયનના દર્શાવવાનું અને સક્રિય આયનની સાંદ્રતા છે એ આપણે મોટા ભાગે મોલારિટી એકમની અંદર દર્શાવીએ છીએ. તો જુઓ આ ડેનિયલ કોષ છે એનું સાંકેતિક નિરૂપણ આપણે આ રીતે કરી શકીએ કે ઝીંકની પટ્ટી છે ઝેડએન પ્લસ ટુ એટલે કે એના સક્રિય આયનના સંપર્કમાં છે. ત્યાર પછી આપણે આ બે લીટી, ત્યાર પછી આપણે કોપર પ્લસ ટુ છે એની સાંદ્રતા 1 મોલર અને એ કોપર છે એ કોપર ધાતુના સંપર્કમાં છે. પછી એનોડ છે એનોડ એના ઉપરનો વીજભાર ઋણ છે એટલે ઘણી વાર આપણે ડાબી બાજુ માઇનસ બતાવીએ છીએ ઋણ વીજભાર શું કામ છે, તો એનોડ ઉપર છે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે માટે અહીં વીજભાર ઋણ આવશે. હવે કેથોડ ઉપર છે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે એટલે આપણા બાજુ વીજભાર છે એને ધન દર્શાવીએ છીએ. તો આ રીતે કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકાય. તો જો આ કોષનો મારે કોષ પોટેન્શિયલ કેટલો છે એ માપવું હોય તો મને કોષ પોટેન્શિયલ માપવા માટે આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ કોષ પોટેન્શિયલ બરાબર જમણી બાજુના વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ એટલે કે આપણે રાઈટ હેન્ડ સાઈડનો વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ એમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુના કોષનો પોટેન્શિયલ છે બાદ કરીએ. તમારે આ કોષનો કોષ પોટેન્શિયલ મારે મેળવવો હોય તો આપણે લખી શકીએ કે ભાઈ ઈ કોષ બરાબર તો કે જમણી બાજુ છે સમગ્ર કોષ પ્રક્રિયા દરમિયાન કેથોડ માઇનસ એનોડ. તો તમે બતાવી શકો છો તો આ પ્રક્રિયાથી મહત્તમ કેટલો પોટેન્શિયલ પ્રાપ્ત કરી શકાય, તો કે ડેનિયલ કોષની રચના દ્વારા આપણે 1.1 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ડેનિયલ કોષ છે એ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે. તે મુખ્ય સિદ્ધાંત છે કે રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એમાં એનોડ છે એના ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ છે એના ઉપર રિડક્શન થાય. જે વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય એ એનોડ તરીકે વર્તે, જે વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હોય એ કેથોડ તરીકે વર્તે છે. બંને અર્ધકોષને જોડવા માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કરીએ છીએ. અગત્યની વાત, ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે હંમેશા એનોડ થી કેથોડ તરફ વહન પામે છે, વિદ્યુતનો પ્રવાહ છે અથવા તો આયનનું વહન છે એ હંમેશા કેથોડ થી એનોડ તરફ થતું હોય છે. અને આ બંને કોષોની પ્રક્રિયાઓ એક સાથે થતી હોય, એકનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન, તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાના સમન્વયથી સમગ્ર રેડોક્સ પ્રક્રિયા છે તેને આપણે આ રીતે લખી શકીએ છીએ. અને આ કોષની કોષ પ્રક્રિયા દ્વારા આપણે મહત્તમ 1.1 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ છે પ્રાપ્ત કરી શકીએ. તો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના, કાર્ય પદ્ધતિ સાથે સાથે
ક્ષાર સેતુની રચના અને તેની કાર્યપદ્ધતિ વિશે ભણ્યા.